મેનિફેસ્ટેશનની ઇઝીમાં ઇઝી ટેકનિક છે વિઝ્યુલાઇઝેશન. અને વિઝ્યુલાઇઝેશન અસરકારક રીતે કેવી રીતે કરવું એનું એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું છું. તમે મૂવી જોવા જાઓ છો, મૂવી, નાટક કે કાંઈ પણ, રાઈટ? તો તમારી સામે તમને ખબર છે કે પડદા પર એક વિઝ્યુઅલ ચાલી રહ્યું છે, રાઈટ, જે એકચ્યુઅલમાં કોઈ જ સ્ટોરી નથી, પણ એક પર્ટિક્યુલર એક્ટર એ પાત્ર ભજવે છે. પણ એના અમુક ઇમોશન્સ, એમાં એવા ડાયલોગ્સ કે એવા સીન આવતા હોય છે કે જેને આપણે એકચ્યુઅલમાં ઇમોશનલી અટેચ થઈને ઘણીવાર તો રડતા પણ હોઈએ છીએ અને હસતા પણ હોઈએ છીએ બેઝડ ઓન ધ સીન. તો એ લેવલનું વિઝ્યુઅલાઇઝેશન આપણે કરવાનું છે. આ લેવલના વિઝ્યુઅલાઇઝેશન માટે તમારે તમારી સ્ટોરી લખવાની છે. વોટ એકચ્યુઅલી એક્ઝેક્ટલી યુ વોન્ટ, ધ કલર, ધ સીન, મતલબ વોટ એવર, નાનીથી નાની ને મોટામાં મોટી ડિટેલ વિઝ્યુઅલાઇઝ કરો. સી, અગર તમે મૂવીમાં 3 કલાક સ્પેન્ડ કરી શકો છો તો તમે તમારે માટે શું જોઈએ છે એનું ડિટેલિંગ તો શાંતિથી બેસીને કરી જ શકો. અને એ ડિટેલિંગને વિઝ્યુઅલાઇઝ કરો વિથ ઇમોશન્સ, જે ઇમોશનથી તમે મૂવી જુઓ છો. કારણ કે જ્યારે આપણે ઇમોશન્સ અટેચ થાય છે યુનિવર્સ જોડે, તો જ એ વસ્તુ મેનિફેસ્ટ થાય છે. અધરવાઇઝ આપણા માઇન્ડમાં તો કેટલા 60,000 થી 70,000 થોટ્સ ચાલતા હોય છે. જો એ બધા થોટ્સ મેનિફેસ્ટ થવા માંડ્યા તો શું પ્રોબ્લેમ, કેવો પ્રોબ્લેમ થવાનો? તો મેનિફેસ્ટ કયા થોટ્સ થાય છે? જે થોટ્સમાં આપણા ઇમોશન્સ અટેચ્ડ હોય છે. તો એ થોટ્સ, એ વિઝ્યુલાઇઝેશન ઇઝીલી મેનિફેસ્ટ થશે જેમાં તમે ઇમોશનલી અટેચ્ડ અને ઇન્વોલ્વ હશો. તો આવી રીતે વિઝ્યુઅલાઇઝેશન કરો અને પછી જુઓ તમારી ડ્રીમ લાઈફ, તમારી મરજીની લાઈફ તમને કેટલી ઇઝીલી મળે છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.